दास बापो न तो भण्यो, जलाराम बापो न तो भण्यो, श्यामजी बापो न तो भण्यो, दुनिया ने पूजे से भणवाथी तुमने संसार नो ज्ञान थाय छे, शास्त्र नो नहीं। શાસ્ત્રના જ્ઞાન માટે ભણવાની જરૂર નથી, તમે કદાચ બહુ એકલા ઘરમાં બેઠા બેઠા રામાયણ ને ગીતા વાંચી લેશો, દુનિયાનો ઉપદેશ આપતા થઈ જશો। આવા તો ઘણા ઉપદેશ આપે દુનિયાને, પણ અંદરથી ખોખા છે, પોતાનું હમુ કરેલ છે। ડોંગરેજી બાબા કહેતા હતા કે હવે તો લોકો કળજુગમાં આરામ ખુરશીમાં હુતા હુતા ભાગવત વાંચે, રામાયણ વાંચે, ગીતા વાંચે, દુનિયાનો ઉપદેશ આપે છે, અને બની રહ્યું છે તારે। કળયુગમાં એવા સંપ્રદાયો થયા છે કે માણસને ચૂથી નાખ્યો, વીખી નાખ્યો, માણસને ફેંકી દીધો, ન તો સનાતન ધર્મ એક જ છે। ગંગા એક જ હોય, ભગવાન એક જ હોય, ધર્મ એક જ હોય, માં એક જ હોય બા। એના ગંગાના ઘાટ અલગ અલગ હોય, ગંગામાંથી નહેરો નીકળે, પણ ગંગા બીજી ના હોય। એમ કળયુગમાં અનેક પંથો। સુખદેવજી મહારાજ બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં 12મા સ્કંદ વાંચજો। સુખદેવજી કહે છે પરિચિત કળયુગમાં અનેક પંથો નીકળશે, પછી લોકો ઝઘડશે, અને નવા નવા ધર્મો, નવા નવા પંથો ઊભા કરી, અને લોકોને વાડામાં જેમ પહેલાના જમાનામાં ઘેટા બહુ હતા, બકરા બહુ હતા, ગાયો બહુ હતા, એટલા બધા ઘેટા ક્યારે બાંધવા? પછી ઘેટાનો વાડો અલગ હોય, એમાં ઘેટા પૂરવાનો હોય, બકરાનો વાડો અલગ હોય, બકરા લોકો પાસે ગધેડા બહુ હતા એનો વાડો અલગ હોય, ગાયો એનો વાડો અલગ। આવી રીતે કળયુગમાં વાડા થશે, જેમ ઢોરના વાડા હોય એમ માણાના વાડા થશે। હું આ પંથનો, હું આ ધર્મનો, ધર્મ તો એક જ છે, પણ ભગત લોકો એટલે ભાન નહીં રહે, ધર્મના ટુકડા કરી નાખશે। ધર્મ બાંટવાની વચ્ચે નથી, ધર્મ ધારણ કરવાની વસ્તુ છે, પહેરવાની વસ્તુ નથી, બોલવાની વસ્તુ નથી, ધર્મનો ઉપદેશ આપવાની વસ્તુ નથી। ધારીએ તી ધર્મ, જેમ તમે હવારમાં નાઈન કપડાં બદલો છો એમ ધર્મને ધારણ કરવાનો છે। ધર્મની વાતો તો બધાય કરે છે। તુલસીદાસ રામાયણમાં લખે છે કે કળયુગમાં ધાર્મિક બહુ હશે, પણ ધર્મને જાણનારા, ધર્મ પર ચાલનારા, ધર્મને માનનારા અને ધર્મ સાથે ચાલનારા બહુ ઓછા છે। જાગૃતિ બહુ આવી, ધાર્મિક લોકો બહુ બન્યા, મંદિરો બહુ બન્યા, કથાઓ બહુ થવા લાગી, સબ ધાર્મિક કોઈ, ધર્મ વ્રત કોઈ કોઈ। કળયુગમાં કોક કોક ધર્મને માનનારો, જાણનારો અને પાળનારો હશે, ધાર્મિક બધા હશે। આવું લખ્યું છે રામાયણમાં, ઉત્તરકાંડ વાંચજો, એકવાર વાંચવા જેવું છે મારા બાપ, આખી રામાયણ ન વાંચો તો કઈ નહીં, ઉત્તરકાંડ વાંચજો। અત્યારે જે કંઈ થયેલું છે એ હજારો સાલ પહેલા લખાયું છે, તમે જે કંઈ જોઈ રહ્યા છો અત્યારે બધું, એ 5700 વર્ષ પહેલા આ ભાગવતમાં લખ્યું છે। 12મો સ્કંદ વાંચજો, મારી તમને પ્રાર્થના છે મારા બાપ, આખો નવતો તો કઈ નહીં, 12મો સ્કંદ છેલ્લું વાંચો, આ જગતમાં શું થઈ રહ્યું છે એ પહેલા લખાઈ ગયું છે। એટલા માટે કૃષ્ણ મથુરામાં સવારના પહોરમાં પોતાના મિત્રો સાથે ફરવા નીકળે, જ્યાં સુધી ગોકુળમાં ભગવાન રહ્યા, શિવેલા કપડાં ન પહેર્યા, જૂતા ન પહેર્યા, મારા દેશના માણસો ગરીબ હે ત્યાં સુધી હારું નહીં ખાવ, મારા દેશના માણસો ગરીબ છે ત્યાં સુધી શિવેલા કપડાં નહીં પહેરવું, મારા દેશના માણસો ગરીબ છે તે જોડા નહીં પહેરું, કૃષ્ણએ ન પહેર્યા। ગોકુળમાં ગરીબ લોકો હતા, ગામડાના લોકો, આહીર લોકો, ગોવાળ લોકો, ગામડાના લોકો ભોળા, એ તો આપણે થોડું ફાટેલું હોય પહેરે નહીં, પહેલાં લોકો થીગડા મારતા હતા કેટલા કપડાને, હવે તો લોકો નવા કપડાં ફાડીને પહેરે છે, કેવો ફેશન આવ્યું જો ખરા, અહીં ફાડેલું નાહીં ફાડ્યું, અહીંયા ફાડેલું હોય લે, કેવું કેવું મારા બાપ। મેં કીધું પહેલાં અહીં શું થાય કે ફેશન છે, પહેલાં લાઇટ લટકાડ, ગોળો લટકાડ, ગોળો તો ખબર પડે ફેશન છે। પહેલાના જમાનામાં લોકો થીગડા મારતા હતા, હવે લોકો કપડાં ફાડીને પહેરે છે, શું ઈશ્વરની લીલા છે। ઠીક છે મારા બાપ, તમને મુબારક હો, પણ કથામાં બેઠા છો, કંઈક જીવનમાં લેજો ભાઈ, કથા તો બહુ થશે, કથાકારો બહુ છે, બહુ કરશે, આપણી મુલાકાત છેલ્લી છે, પહેલી છે, ક્યારે ખબર નહીં મળશું પાછા, કાલ સાંજે 5 વાગે તમને હું નજર નહીં આવું, છૂટા પડી જશું બાપ। પત્તા ટૂટા ડાલ સે પવન લે ગઈ ઉડાય, અબ કે મિસડે કબ મિલેંગે, જબ હરી કૃપા હો જાય, ક્યારે ભગવાનની કૃપા થશે, ક્યારે આપણે ભેગા થશું બાપ। અમારે તો બીજો કોઈ ધંધો નથી, તમે તો બધા કામે લાગી જશો, તમે તો કદાચ કંટાળી જતા છો, અમે કથામાં કંટાળતા નથી, કથા ન હોય ને ત્યારે અમને થાક લાગે, આ અમારું જીવન છે, અહીં સવિષ્ય પૂરી થાય, કાલ પરમ દિવસે સાપડી છે કથા,
અનુકૂળતા હોય તો આવજો. મારી કથા ક્યાંક જાહેરમાં હોય, સુરત, મુંબઈ, પરદેશથી, પૂરા ગુજરાતથી, સૌરાષ્ટ્રથી બધા આવશે. અહીં કેટલાય આવ્યા છે, પણ અમને કથા ન હોય તો થાક લાગે. અમારો ખોરાક છે ભાઈ, દિને દિને નવમ નવમ, અમને કંટાળો નથી આવતો. કૃષ્ણ પરમાત્મા બાળકોને લઈ મથુરામાં પ્રવેશ મળે છે. પહેલો વહેલો ધોબી મળ્યો. ભગવાને કીધું, આ મારા ગરીબ મિત્રો છે, એને કપડાં આપ ને, અમે થોડું શહેરમાં ફરી લઈએ, પછી તને પાછા આપશું. અને પેલો બે ફામ નશામાં હતો ને, બે ફામ બોલવા લાગ્યો. સુખો વાચ, ધોબીના મોઢામાં શબ્દો નીકળ્યા. રંગાટ વસ્ત્રેણે ફૂલમાલા ચંદન. પૈસા વાળા લોકો આવું જ ભાષા બોલે છે. જ્યાં ધોબી બોલ્યો, કૃષ્ણ મધુસૂદન કુંબલિયો, જેને સંતો નો સંગ નથી, પૈસા બહુ છે, એ લોકો આવી ભાષા બોલે છે. કાર્ય સિદ્ધિરતે કૃષ્ણસ કંસદાસોહમ વસ્ત્રામિ ગવારમ રૈત્વા જીવનમ રતઃ. મોટા માણસોની આ ભાષા છે, એટલા માટે સંતોની બહુ સંગની જરૂર છે. કોઈ સારા સંત એવું હું તમને વારે વારે યાદ અપાવું, હું કહું તમે માની લ્યો, એમની તમારા મનને પૂછજો. સંતોનો સંગ ને કોઈ ગુરુના તમે શિષ્ય છો ને, તો તમારા ઘરે કોઈ અતિથિ આવશે ને, કેમ બિહારવો, કેમ બોલાવો, બધું તમને યાદ આવશે. ઠીક છે, મારી જેવો એકાદો પાપી ખરાબ કામ કરે અને ટીવીમાં તમને દુનિયામાં દેખાડી દે, એનો મતલબ એક માછલી ખરાબ થાય તો તળાવનું પાણી બધું બુરું નથી હોતું ભાઈ, આ તો સમુંદર છે. બહુધા રત્ને ભૂમિ, એક મારી જેવા પાખડાના લીધે બધું બદનામ થઈ જતું હોય, પણ ધર્મ તો ધર્મ જ છે બાપ, પાપ કોઈનું સુટતું નથી. એટલે કૃષ્ણ એ કપડામાં ગયા અને ધોબી જેમ તેમ બોલ્યો. બલરામે કીધું કે આને મારી નાખ, રામા અવતારમાં તું મારો ભાઈ મોટો હતો એટલે હું બોલો નહીં, આને મારી માને જેમ તેમ કીધું હતું, અને આ કોડાના કહેવાથી આખું ગામ એની તરફ થઈ ગયું હતું, અને મારી માં બે જીવ હતી હતી અને વનમાં મોકલી હતી, એ જ આ ધોબો છે. અને મારી કૃષ્ણે એક લાફો માર્યો, માથું અલગ, પછી બીજા ઉભા રે ભાઈ. કૃષ્ણે કીધું, એ કપડાં પહેરી લે. ગોવાળો કપડાં પહેરવા લાગ્યા. કપડાં પહેરી પહેરીને કનૈયાને કહે છે, લાલા અમે કેવા લાગીએ છીએ. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા કે તમે તો દેવતા કરતા રૂપાળા છો. વસ્ત્ર પહેરીને આગળ ચાલ્યા. ગોવાળિયાએ કીધું, કનૈયા ક્યાંક આપણને ચંદન મળી જાય તો? કપડાં પહેર્યા તો ચાંદલો જોઈએ ને, તો હવે લોકો ચાંદલો નથી કરતા, ને તો હિન્દુના ધર્મનો પહેલી નિશાની ચાંદલો છે. આગળ ગયા તો કુબજા મળી, ચંદનની નાવતી હતી. ભગવાન કૃષ્ણે કહ્યું, ઓ સુંદરી જરા ચંદન દેના. તો કુબજા ક્યાં બોલી સાંભળજો, કુબજા વાચ, દાસસ્મ્યહમ સુંદરમ. ક્યાં બા કંસ સમાનતા ત્રિવિધિના. કુબજા બોલી, નાના માણસો ક્યારે ક્યારેક સારું બોલી જાય છે. કંસ દાસો હમકો જા કરું પોતિતમ, હે યાદવ પતિ મત ચંદનમ અર્પણ. હું કંસની દાસી છું, ગરીબ બાઈ છું, તમે મને સુંદરી કીધી, હું હાથથી પગથી વાંકી છું, મારા આઠ અંગ વાંકા છે, આખી જિંદગી કચ્છના ઢરડા કર્યા, પણ અમારા પિતાએ કોઈ દી મદદ ન કરી. આ પિતાનો શબ્દ અહીંથી નીકળ્યો. અને તમે મને સુંદરી કીધી, મારી મશ્કરી કરો. બોલે, નહીં દેવી, અમને ચંદન આપ. કુબજાની આંખમાંથી આંસુ વહી ગયા. આટલું સુંદર રૂપ, હું કરૂપ, મારા કરૂપનું એ કુબજાના હાથનું ચંદન હરી લગાવે, લગાવો. કૃષ્ણને ચંદન લગાડવા ગઈ, પણ હાથ પહોંચ્યો નહીં, ધ્રુજવા લાગી. ભગવાને ચંદનનો વાટકો લઈ પોતે લગાડ્યો, બલરામને લગાડ્યો, પોતાના મિત્રને આપ્યું, અને પછી ભગવાન બલરામે કીધું, કનૈયા આને ઠીક કર બાપ. તેને સુંદરી કીધી ને, આ ગરીબ બાઈ છે, હારાને તો હવ હારા કે બાપ, આને ઠીક કર. અને ભગવાન કૃષ્ણે કુબજાના ડાબા પર પોતાનો ચરણ મૂક્યો, અને પોતાનો જમણો હાથ લઈ બે આંગળી જ્યાં ગળે લગાડી, અને જાત ઊંચી કરી, કડાક દઈને કડાચો બોલ્યો, અને એકદમ સીધી થઈ ગઈ, અને રૂપ રૂપનો અવતાર થઈ દુનિયા એને જોવા આવી ગઈ. મારા બાપ, ભગવાન આવું કરે. સુંદર રૂપવાળી કુબજા થઈ નાચવા લાગી, જુઓ હું કેવી થઈ ગઈ, કનૈયાએ મને સારી કરી. ત્યાં તો બધાએ ઘરના કામ છોડીને દુકાનોથી ભાગ્યા, રાયસન વાળાને, કોઈ ફૂલ વાળાને, માળીને, પાનના ગલ્લા વાળાને બધાએ દોડ્યા.
ત્યારે પાનના ગલ્લા વાળા હતા પણ માવા વાળા નતા, આમાં માવા વાળા નથી ભાઈ, પાનના ગલ્લા વાળા લખી દે. બધા દોડ્યા અને કુબજાને સુંદર રૂપ જોઈ બધાને ખબર પડી ભગવાન પધાર્યા છે. પછી તો આખું મથુરા પાછળ લાગી ગયું. પછી તો માળીઓએ ફૂલના હાર પહેરાવ્યા, પાનના ગલ્લા વાળાએ પાન ખવડાવ્યા, દુકાન વાળાઓએ સન્માન કર્યું, પધારો 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 પધારો. આખી મથુરામાં ભગવાનની વાહવા થઈ. ભગવાને જ્યાં કંસે ધનુષ રાખ્યું હતું ત્યાં પહોંચ્યા, ધનુષ તોડી નાખ્યું. નારદે કંસને કીધું હતું, જે દિવસે તારું ધનુષ કોઈ આવીને તોડશે એ દિવસ તું કામથી ગયો. કંસને ખબર પડી, એકદમ પોતાના માણસોને બોલાવીને કીધું, પેલા હાથીને લાવો દારૂ પીને. કોબડિયા પીર હાથી હતો એને શરાબ પીને લાવ્યા. હાથી ભગવાન સામે આવ્યો. ભગવાન કૃષ્ણ બલરામ બંને હાથ હાથીના દાંત ખેંચી લીધા અને હાથીને પાડી દીધો. એ જ હાથીના દાંતથી હાથીને મારી નાખ્યો. પછી તો કંસના માણસો કંસના દૂતો ભાગવા લાગ્યા, ભાગો ભાગો. ત્યારે કંસે પોતાના પહેલવાનને કીધું, પકડીને લાવો એના ખાડામાં. કૃષ્ણને બલરામને ચારડું મુષ્ટિ પહેલવાન પકડીને ખાડામાં લાવ્યા. ભગવાને કીધું, અમે નાના બાળકો ને તમે આ પાડા જેવા તમારે કેમ લડીએ? બોલે, નાના મોટાની ક્યાં વાત છે, અવડો મોટો હાથી મારી નાખ્યો. અને ચારડ મૂર્તિ ખાતે કૃષ્ણ બલરામ નું યુદ્ધ થવા લાગ્યું. દેવતાઓ આકાશમાં પુષ્પો લઈ વર્ષા કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, અપસરાઓ નાચવા લાગી, મથુરાના લોકો જોવા લાગ્યા, દેવતાઓ કહેવા લાગ્યા. છોકરો છે મારો, ફાળ છે મારો, મારો તલવાર કાઢી. ભગવાને કીધું, હું તારી બહેન નો આત્મો કાળ છું, હે મામા હું તને મારવા આવ્યો છું. ને કંસ બોલો, પસાડી સાતી પર બેહી ગયા અને કીધું, આકાશવાણી જે બોલી હતી એ જ તારી બહેન નો આઠમો બાળક કૃષ્ણ, હે મામા કંસ તારો બાળ છે, એમ કરીને જોરથી મૂકો માર્યો અને કંસના સાતીમાં લાગ્યો. આંખમાંથી લોહીની ધાર વહી અને કંસના મુખમાંથી શબ્દો નીકળ્યા. કંસ ચારણ મર્દને મારી નાખ્યા. કંસની પાછળ ભગવાન દોડ્યા.
कंस कहवा लागो अल्या छे के नहीं कोई पकड़ो। कंस कृष्ण ने कीधु कोई नहीं आपणे बे छीए। तलवार लईने कंस दौड़ो छे भगवाने कंस ने पकड़ी केस पकड़ी 32 पगथिया सिंहासन थी नीचे नाखी आखी मथुरा नगरी जोती रही। पहलवानो मृत्यु पामा कोई सामे उभो रह्यो नहीं तारे कंस ने साथी पर बेसी भगवाने जोर थी मुक्को लगावीने कीधु आ तारा काल नो पंजो छे बहु पाप कर्या तारो पाप नो घड़ो भराई गयो मामा ते समय ने संपत्ति नो दुरुपयोग करी नाख्यो कोडावना चढ़वा थी चढ़ी गयो आ तने कोई बचावनार नहीं हूँ तारी बहन नो बाळक छु आठमो काल मारा छ छ भाई ने मारी नाख्या मारी बहन ने मारी हवे तने हूँ मारीश आम करीने भगवाने जोर थी मुको मार्यो एक ज मुके कंसना प्राण निकल्या कंसना शरीरमांथी तेज निकळ्यो भगवान में समाई गयो देवताए पुष्पनी वर्षा करी कारण के कंस वैर भावे भगवान ने भजतो तो भगवान जेने मारे ने तारे देवताओ जय जयकार करी बोलिए कृष्ण चंद्र भगवान की बलराम जी महाराज की बन्ने भाईओ ने जय जयकार करी पछी तो काला घर में आया छे माता पिता ने प्रणाम करी वसुदेव देवकी ने स्तुति करी क्षमा करजो अमे तमारी सेवा न करी सक्या आ पापी ना डर ना मारे अमे वृंदावन मार्या अमारा काजे तमारे जेल में रहू पड़ू आम करी माता पिता ने छोड़ाया उग्रसेन ने छोड़ाया दाढ़ी हजामत करे नवड़ावी धोड़ा ने वस्त्रों पहराया आखी मथुरा में भगवान नो जय जयकार थयो बधाए भगवान ने कीधु तमे राजा बनो कृष्ण ने कह्यु मैं आने मारवा माटे राजा बनवा माटे नथी मार्यो आ पापीए पोताना बाप ने जेल में पूरी दीधो पोतानी बहन ने मारवा तैयार थयो पोताना बहन ना भाणियो ने मारी नाख्या हजारों बहन दीकरीनी लाज लूटी आवा पापीओ धरतीना भार छे एने मारवा माटे मैं मनुष्यनो अवतार लीधो छे राजा बनवा नहीं कंसना बाप उग्रसेन ने राजा बनाव्या नंद बाबा ने गोवाळियाओ ने समझाईने मोकल्या बाबा तमे जाओ मारी माने कहजो हूँ थोड़ा दिवस में आवीश जो अतारे आवीश ने तो कंसनो ससरो छे जरासन गोकुल पर चढ़ाई करशे मारा गोवाळियाओ नाना लाकड़ी लईने शू करशे आनी हामे लड़वा तो तलवारो जोईए तोप जोईए मारा ब्रजवासी तो घोड़ा गोवाळियाओ लाकड़ी ने गायो ने चारनारा आनी साथे नहीं लड़ाय नंद बाबाए कीधु हूँ नहीं जाऊँ तारी माए मने कीधु तू लीधा करे कन्हैया आओ तो बदली मत जा शहर में आवी बेटा 11 वर्ष तू मारा खोड़ा में रमो छो एक दिवस तने मूक्यो नहीं तारी माँ केम घर में हशे तो हूँ नहीं जाणतो અને જો હું કેશ કનિયો નહીં આવ્યો તારી માં નહીં જીવે બેટા તારી ગાયોનું શું થશે આ તારા મિત્રો જો બધા રડી રહ્યા છે અને તું ના પાડશ તારી ગોપીઓનું શું થશે તારી માને હું કેમ સમજાવીશ કૃષ્ણ કહેવા લાગ્યા મારી માને કહેજો કનિયો તને કદી નહીં ભૂલે બાબા તમે જાઓ હું થોડા દિવસમાં આવું છું જેમ તેમ કરીને સમજાવીને મોકલ્યા છે આ બાજુ બંને ભાઈઓના અગ્નપવિત થયા છે અને ગુરુકુળમાં ભણવા ગયા ઉજ્જૈન નગરીમાં 12 વર્ષ સુધી અભ્યાન કર્યો સુદામાની સાથે મિત્રતા થઈ બંને ભાઈઓ ભણીને આવ્યા કંસની બંને પત્ની અસ્થિને પ્રાપ્તિ જરાસંધ પાસે ગઈ જરાસંધને કીધું પિતાજી અમે વિધવા થઈ ગઈ તમારા જમાઈને કૃષ્ણે મારી નાખ્યો જરાસંધે ચઢાઈ કરી કૃષ્ણ બળાવે અને હરાવ્યો 18 વખત જરાસંધે યુદ્ધ કર્યું ભગવાનને હરાવ્યો બલરામે કૃષ્ણને કીધું અલ્યા આવી આ રમત શું કરતા ને મારી નાખને ભગવાને કીધું આપણે ધરતીનો ભાર ઉતારવા આવ્યા છે ઘેરે ઘેરે પાપીઓને ક્યાં ગોતવા જશું આ જીવ છે તો બધા પાપીઓને ગણીને લાવશે કારણ કે પાપીઓને પાપી સાથ આપે એટલે આને મારવો નથી 70 વખત લાવ્યો 70 વખત ભગવાને 42 કરોડ માણસોને મરાવી નાખ્યા ઈશ્વરે ક્યાંય હથિયાર ઉઠાવ્યા જ નથી કોઈને મારતો જ નથી રામ કિસી કો મારે નહીં પાપી નહીં મેરો રામ અપને આપ લોક મર જાતે હૈ કર કર ખોટે કામ ભગવાન કોઈને નથી મારતો હવના પાપે હવ મરે છે કૃષ્ણે કહ્યું આને મરાય નહીં આ જીવશે તો બીજા પાપીઓને લાવશે તમે એક કામ કરો આ બધા યાદોને રાતોરાત કાઠિયાવાડમાં પહોંચાડી દો વિશ્વકર્માને બોલાવી અક્ષની નગરી હતી સુંદર સમુદ્રની વચમાં એક નગરનું નિર્માણ કર્યું અને રાતોરાત બલરામ ભગવાને યાદવોને લઈ અને સૌરાષ્ટ્રમાં એ દરિયાની વચમાં ભગવાને બલરામજીએ બધા યાદવોને મૂકી દીધા હવાર પડ્યું ને જોવા લાગ્યા સોનાની આખી નગરી જોઈ પોતાના દેશી નળિયાના મકાનો ભૂલી ગયા બંગલા જોયા મહેલ જોયા બધા કહેવા લાગ્યા આપણે ક્યાં આવ્યા કોઈ ક્યાંનો દરવાજો ક્યાં છે દ્વાર કહાં દ્વાર ક્યાં દ્વાર એટલે દરવાજો ક્યાં દરવાજો ક્યાં દરવાજો ક્યાં બધા હિન્દી ભાષી હતા આપણે દરવાજો કે હિન્દીમાં દ્વાર કે
કેવા લાગ્યા? દ્વારકા, દ્વારકા એટલે નામ પડી ગયું. બોલીએ દ્વારકાધીશ કી જય. ભગવાન કૃષ્ણ એ કહેવાથી બલરામ યાદવ ને લઈ દ્વારકામાં પધાર્યા. જરાસંને ખબર પડી, જરાસંને થયું કે આની ઉપર 18 વખત લડાઈ કરી પણ આ માયાવી છે, આ મારાથી મરશે નહીં. જરાસંનો એક મિત્ર હતો કાલ્યો, અને એને કીધું કે જાઓ આને મારીને આવ, હું તને મથુરાનો રાજ આપીશ. અને લાલચમાં માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય. રૂપિયા માટે માણસ શું કરતો નથી, શું કરવા માંગતો નથી. માણા માણાને મારી નાખે, એને ખબર નથી મારે મરવાનું. તમે કોઈને મારશો કેટલાક દિવસ, તમે કોઈને લઈ લેશો કેટલાક દિવસ, અમર પટ્ટો તો લઈને કોઈ આવા નથી. કાલ લેવનને લાલચ આપી કાલ્યવન ભગવાનની પાછળ પડ્યો. ભગવાને દોટ મૂકી એક પહાડ પર ચડી ગયા. જરાસંધે ચારો તરફ આગ લગાડી દીધી. જરા થઈ નથી, કૃષ્ણ બળી ગયા. ઘેર આવ્યો, કાલ્યવન જોઈ ગયો. ભગવાન કૃષ્ણ દોડતા હતા મથુરાથી યુપી, યુપીથી ઉત્તર પ્રદેશ, ઉત્તરથી મારવાડ, મારવાડથી હરિયાણા, હરિયાણાથી રાજસ્થાન, રાજસ્થાનથી ગુજરાત, ગુજરાતમાં આવ્યા અને ગોમતી નદીને બેઠા. એટલે આપણે કાઠિયાવાડી ભાષા બાર ગાવે બોલી બદલાય, એમ આમ હું જ્યાં રહું છું ને ત્યાંની ભાષા અલગ છે. આપણે એમ કે ક્યાંથી આવ્યા છે, અને એ પેલા લોકો જ્યાં હું રહું ત્યાં બોલે ચ્યાંથી આવ્યા છો ભાઈ, ચ્યાં જવું છે, આવું પૂછે. અમારો ગુજરાતી એક ભાઈ આવ્યો, મને કાલ ખાટલાથી હેઠો પાડ્યો, પૂછો અમારે રામ સીતારામ, એ ભાષા એ બોલે. તમારે ક્યારેક સાંભળો થાંજે આવજો. આપણે ભગવાનની પૂજા કરીએ સત્યનારાયણની, તો આપણે કહીએ ભગવાનના ચરણ ધોવો, ત્યારે ત્યાં અમારે બોલે ભગવાનના ટોંટિયા ધોવો. ભગવાનના ટાંટિયા કે આપણે કહીએ ભગવાનનું મુખારવંદ, બ્રાહ્મણ દેવતા આપણા સૌરાષ્ટ્રના ભૂદેવો બોલે ભગવાનનું મુખારવિંદ ધોવો, ત્યાં બોલે કે ભગવાનનું ડાચું ધોવો, આવું બોલે. એટલે આ ભગવાનને બેઠેલા જોયા અને કાલ્યોને કીધું કે એ કાં બેઠો, રણ છોડીને ક્યાં જાય છે, ઉભો રે ઉભો રે. અને ભગવાનને દોટ મૂકી એટલે નામ પડ્યું. બોલો રણછોડરાય ભગવાન કી. દોડતા દોડતા જૂનાગઢની ગુફામાં આવી ગયા. દામોકુંડની બાજુમાં મુસ્કુંદ ગુફા છે, આજ પણ જાજો. ગુફામાં મુસ્કુંદ રાજા સૂતો છે. ભગવાને પોતાનું પિતામળ ઓઢાડી દીધું. ભગવાન સંતાઈ ગયા. કાલ્યવન આવ્યો, જોયું કે ભગવાન સુયા છે. આ રાજાને વરદાન હતું દેવતાઓ તરફથી કે તને કોઈ જગાડશે એ બળીને ખાક થશે. ભગવાન કૃષ્ણ જાણતા હતા. વિચાર કરો કેટલા યુગોથી હુતેલો રાજા, ભગવાનને કેમ ખબર? ઈશ્વર બધું કરી શકે બાપ. કૃષ્ણ ગુફામાં આવી મુસ્કુંદ હુતો હતો, એને પોતાનું પિત્તમલ ઉડાડ્યું. કાલ્યવનને થયું કે ભગવાન છે. એક લાત મારી પેલો રાજા લાગ્યો. હળવે હળવે આંખ ખોલીને જોયું, સામે કાલ્યવન રાક્ષસ જોયો. અગ્નિ આંખમાંથી અગ્નિ નીકળ્યો, ભડ 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 કાલ્યવન બળી ગયો. રાખનો ઢગલો થયો, ધુમાડાનો ડુંડિયો બાજી ગઈ. પિત્તમર જોયું, રાજાએ જોયું આ પિત્તમર તો ભગવાનનો છે. ચારો તરફ જોયું તો ભગવાન સામે આવ્યા. રાજા ઉભો થયો, ભગવાનને સ્તુતિ કરી માગો. ભગવાનને કહ્યું, રાજન જો ઈચ્છા માગો, અયોધ્યા છોડીને કાઠિયાવાડમાં આવ્યો છું, આ ભૂમિ બહુ સારી છે, કોઈ મારું ભજન કરે મારી ભક્તિ કરે તો સૌરાષ્ટ્રમાં એને પાછો જન્મ મળે છે, બોલો તમારી શું ઈચ્છા છે? મુસ્કંદે કીધું, આખી જિંદગી હુવામાં ગઈ, હવે તમારી ભક્તિ કરવી છે. ભગવાને કીધું, બીજો જન્મ તમે નરસિંહ બનજો, હું તમારા કામ કરીશ. આ જ ભૂમિમાં જન્મ છો, આ ભૂમિમાં જે ભજન કરે એ બીજી વાર આ જન્મે છે, અને એ જ મુસ્કુંદ નરસિંહ બન્યો. તમે બધા જાણો કેવા ભાગશાળી છે કે આપણા સૌરાષ્ટ્રમાં નરસિંહના ભજન ઠેઠ હરિદ્વારમાં હિન્દી ભાષી લોકો ગાય. જે નથી જાણતા એ પણ તમે હરિદ્વાર જાઓ, ગંગાજી એમાં આરતી થઈ જાય એટલે તરત આ ભજન આવે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પડાઈ જાણે. નરસિંહ મહેતા નું ભજન છે ભાઈ, ગાંધી બાપુ નરસિંહ મહેતા ના ભજન ને પ્રભાતિયા ગાતા. ભજનો ગાયા છે, સમયનો અભાવ છે, પ્રણામ કરીએ. આ વળી તમને પાછો કાલ મને સમય મળશે તો આનું વિકરણ કરશું. આ બાજુ ભગવાને એક મુસ્કંદને કહ્યું, તમારો સમય પૂરો થયો, ભજન પહેલાં કરવું પડે. આખી જિંદગી આપણને 100 વર્ષની જિંદગી મળી, 50 વર્ષ તો હોવા માંગ્યા.
પચી વર્ષ ખાવામાં ગયા, પચી વર્ષ કમાવા ગયા, પચી વર્ષ મારા તરવામાં ગયા, આમનામ જીવન પૂરું થઈ ગયું. આપણને 100 વર્ષની જિંદગી મળી છે. કોઈ પણ ઘડિયાળવાળો તમને ગેરંટી આપે 1 વર્ષની કે ખોટકાય બંધ પડે તો લાવજો, અને બંધ પડે તમે જાઓ તો હારી કરી દે, પણ બંધ પડીને તમે ડાપણ કરો ને ખોલો તો દુકાનવાળો કહે ભાઈ 100 રૂપિયા લાગશે કારણ કે તમે ખોલી છે. એમ આ ઘડિયાળ તમારી ને મારી કાયારૂપી ઘડિયાળ ગેરંટી સાથે ઈશ્વરે આપી, પણ વ્યસનમાં ડૂબાડશો તો ઈશ્વરની કોઈ ગેરંટી નથી બાપ, એટલું સમજી જાઓ બસ. રાજા મહારાજોએ ભૂલ કરી, એનું પરિણામ એના પરિવારને મળ્યો. હવે તમે ભૂલ કરશો તો ક્યાં જશો? એક ભાઈ કહેતા કે પહેલા આ લોકો પીતા હતા, હવે અમારામાં પીવા લાગ્યા. નહીં નહીં, આપણો ધર્મ નથી આ. આ સાંભળો છો, જીવનમાં ઉતારજો. હું જાજુ વ્યસન પર જ બોલું એટલે લોકો મારી કથા નથી લેતા. આસ્થાવાળા સંસ્કારવાળા મને ના પાડે કે તમે બધું આવું બોલો અને લોકો કેસ કરે, તો મારું આવું જ બોલવાનું. આ તમારા પહેલો દાખલો મેં કથા સીધી કરી, મારો બારોટ, મારો સીતારામ આ બહુ રાજી છે. પહેલો દાખલો મેં સીધી રીતે તમારી કથા સાંભળાવી, ન તો મારી કથા બધી ટેડી જ હોય. મારી કથા થાય ત્યાં વ્યસન છૂટી જાય, ગમે એવો વ્યસની હોય. દારૂ સોડાવવાના કોઈ દોરા ધાગા નથી ભાઈ. ગમે એવો ડાકુ હોય તો સંતના સંગમાં સુધરી જાય, અને ન સુધરે તો માનો એનું કાં તો સંતમાં ખામી છે, અને કાં કંઈક આપણામાં ખામી છે. સાધુના સંગથી સુધરી જાય. જેસલ જાડેજો બોઢાણો મૂળદાસ સુધરી ગયા મારા બાપ. ભગવાન શંકર કહે છે ભવાની સંતોના સંગમાં ગયો ગમે એવો પાપી સુધરી જાય. સંતનો સંગ એવો સ્વા ડાયરા કરવા જોઈએ, કરો, સંતવાણી કરવી જોઈએ, કરો, કથા કરવી જોઈએ, કરો, પણ કોઈ કથામાં ડાયરામાં સંતવાણીમાં સુધરે એવો કોઈ કિસ્સો નથી. જેટલા સુધર્યા બિનુ સતસંગ વિવેકન હોઈ વારે ચોપાઈ તમને સંભળાવું છું. આ બહુ ગમે આ ચોપાઈ. રામે કૃપા બિને સુલભ સઠ, એટલે ગુંડો સુધરી શકે, પાપી ગમે એવો હોય છે, પણ મૂર્ખો ન સુધરે. મૂર્ખાને તો બ્રહ્મા ન સુધારી શકે, સંતોની ક્યાં વાત. બાકી શંકર બોલ્યા ગમે એવો પાપી ગમે એવો વૈષ્ણવ સંતોના સંગમાં સુધરી જાય. ભગવાન ભોળોનાથ બોલ્યા સતી સુધરે હી સતી સંગત પાહી સતી સુધરે સતે દેવી સત્સંગથી જીવ સુધરે છે. ઉદ્ધવ એટલો ભણેલો ગણેલો કૃષ્ણ દ્વારકાની અટારી પર બેઠા રે, મથુરાની અટારી પર બેઠા હતા ત્યારે ઉદ્ધવે જોયું કૃષ્ણને રડતા અને પૂછ્યું તમે કેમ રડો છો? ત્યારે ભગવાને કીધું ઉદ્ધવ મને મારી મા યાદ આવે, એ ગોવાળિયાઓ યાદ આવે, એ ગોપીઓ યાદ આવે. જ્યારથી ગોકુળ છોડીને આવ્યો છું મને ખબર છે મારી મા ખાતી નહીં હોય, મારી ગાયો ખાતી નહીં હોય,
મારી માં સમાન ગોપીઓ રોતી હશે, મારા નાના નાના બાળ સખા રોતા હશે. ઉધાવ રાતે હું તો મને સપનામાં ગોપીઓ આવે, ચંદ્રપ્રભા આવે, જયલલિતા આવે, લલકિશોરી આવીને કે અમે તારું શું બગાડ્યું હતું કે તમને છોડીને આવતો રહ્યો, તારા ભરોસે અમારું જીવન અમારી નાવને તરતી મૂકીને આવતો રહ્યો. એક એક ગોપી આવી મને પ્રશ્ન કરે, ઉધાવ મારા ગોવાળિયાઓ મને સપનામાં આવીને કે કનૈયા તું જ્યારથી ગયો ત્યારથી અમે ખાધું નથી, તું જે રસ્તે ગયો છે હવારથી ઉભા રહીએ, આખો દિવાળી માનું બનાવેલું ભાત હાથમાં રહી જાય, ગાયો જોતી રહે, હાંજ પડે ને ઘરે જતા રહીએ, ભૂખ્યા હો જઈએ, અમારી માને વાત કરીએ તો અમારી માં પણ ખાય નહીં. ઉધાવ મારી મા યશોદા, મારા નંદ બાબા, આ બધાની મને યાદ સતા. ઉધાવ ભણેલો હતો અને ભણેલાનું અભિમાન હતું. કૃષ્ણને કીધું તમે તો ગામડામાં રહ્યા એટલે તમે ભણવાનો છો, મારા બાપે મને બહુ ભણાવ્યો, હું ગ્રેજ્યુએટ છું, બીકોમ ભણેલો છું, ત્રણ ત્રણ ડિગ્રી પાસ, આટલા નાકર ચોકર નકર ચાકર એટલા બધું તમને સુખ સુવિધા, આટલું સુંદર સોનાના પાત્રમાં ખાવા મળે, ત્યાં તમે પત્રાવળમાં ખાતા હતા, ગોળ્યાના હેઠું ખાતા હતા, ઉગાડા રમતા હતા, કપડા નહોતા, આટલું સુખ હોવા છતાં તમે આ આ બધા અભણ માણસોને યાદ કરો છો, એવું તે શું ગોપીઓમાં ગોવાળામાં તમે ભાળી ગયા કે તમે રોવો છો, રોજ હાંસ પડે અને અટારી પર 25 ઉપર જુઓ છો, શું છે? ત્યારે ભગવાન કૃષ્ણ કે ઉધાવ મને મારી માતા યાદ બહુ આવે, એ ઉધાવ મને મારી યશોદા માં યાદ બહુ આવે, મને મારી યશોદા માં યાદ બહુ આવે, યાદ બહુ આવે મારા મનને ભગવાન રડી પડ્યા. ઉધવે કીધું રડશો નહીં, હું સમજાવીને આવું છું. ભગવાન રાજી થયા. મિત્ર હું પણ ચાહું છું કે ગોપીઓને સમજાય, ભણેલાનું અભિમાન ઉતારવા માટે કૃષ્ણએ ઉધવને કીધું તું જા, પોતાના કપડા આપ્યા, પોતાનો રથ આપ્યો, મારા કપડા પહેરી જા, ને તો ગોવાળિયાઓ તારી તો વાત નહીં કરે, ગોપીઓ તને બોલશે નહીં, તને કોઈ બોલાવશે નહીં, કારણ કે ત્યાં તો કનૈયાની બોલબાલા છે. ઉધવને ભગવાને વસ્ત્ર પહેરાવ્યા, સોનાનો રથ લઈને પાછો ઉદ્ધવ આવે છે. ગોપીઓને ખર પડી, પેલો પાછો કુર આવ્યો, હવે શું લેવા આવ્યો છે? કૃષ્ણ બલરામ ને લઈને આવ્યો, કારણ કે રથ એ જ હતો જે અંકુરજી કૃષ્ણ બલરામ ને લઈ આવ્યા હતા, એ જ રથ પાછો આવ્યો. એટલે ગોપીઓ કહેવા લાગી કે વળી પાછો કોક આવ્યો છે, હવે શું છે? અમારા કન્યાને લઈ ગયો, બલરામ ને લઈ, હવે બાકી શું રહ્યું? અને એટલામાં ઉદ્ધવ આવે છે, ગોપીઓને ઘેરી લે છે. યમુના નદીના કિનારે ઉદ્ધવજીએ ગોપીઓને પ્રણામ કરીને કીધું, નંદ બાબાને ઘેરે જવું છે, યશોદામાને મારે મળવું છે અને ગોપીઓને મળવું છે. ભગવાન કૃષ્ણ યાદ કરી કરીને રડે છે, ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું અને ભગવાને કીધું છે, હું તમને કહેવા આવ્યો છું, ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું. પ્રાણાયામ કરો, શીર્ષાસન કરો, યોગા કરો, ન ઘસો, આ કરવું જોઈએ, સારી વાત છે, જીવન માટે સારું છે. આવું ઉદ્ધવે કીધું એટલે ગોપીઓ ખડખડાટ હસવા ગઈ. એ ઉદ્ધવ આ શહેરવાળાને આપજે જ્ઞાન, અમારે નથી જોતું, અમે 4 વાગે ઉઠીને વાસીદા કરીએ, યમુનાજીમાં નાહીએ, અમારા યોગા થઈ જાય, અમારો કનૈયો આવું શીખવાડે નહીં, આ તારું ભણતર બોલે છે લાલા. ઉદ્ધવ ગોપીઓને જ્ઞાન આપવા જાય છે અને કીધું કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ત્યારે ગોપીએ કીધું કે કૃષ્ણ ગયો જ ક્યાં?
तारो कृष्ण कोई बीजो हे अमारो कडियो तो व्रजमा से उषा गोपी ने ए चंद्र प्रभा बताओ। चंद्र प्रभा कीधु के साची बात से सबर में चार वाली पानी भरवा गई तेनी बेड़ा माथे लेने आती थी मारा घेरे मेहमान था उतावल थी चालती थी मारा पग में कांटो वाग्यो अने मैं कीधु ए कन्या तो कन्यो दौड़ी ने आवी मारा पग नो कांटो काढ़ी गयो। उद्धव ना पशु नो वळी गयो का गपी खोटू बोले। बीजी गोपी ए कीधु सातू कहजे आज हूं पण सवार में पानी गई मने कोई बेड़ू चढ़ावा नतु मैं कन्या ने आवाज मारो मारो बेड़ू चढ़ाव एक पशी गोपियों एक पशी केव एक एक शब्द बोलवा लगी कन्या ने एक एक लीला नु वर्ण करवा लगी। उद्धव चुप थी गया। उद्धव नी भणेली गोदड़ी पड़ी गई भणतर बेकार थयो गोपियों ना चरण में पड़ी गयो। कथा तो बहु लांबी से बाप तमे क्यारे टाइम मळे तो गोपी गीत पशी वांचो। गोपियों रड़वा लगी उद्धव श्याम अमने मुकिन गयो छे हजी आयो नथी कईन गयो हमणा आवशु। उद्धव आ यमुना राणी से काली नाग नाथ्यो तो अहीं दावाना लगड़ी थी अमने बचाव्या था अहीं भगवाने रास रत्यो तो अहीं गायो चारतो तो अहीं मारा छोकरा साथे खातो तो अहीं गोवर्धन उठाव्यो तो एक एक लीला करी गोपीओ रड़वा लागी। कन्हैयानी याद चादी थई पछी उद्धव ने हाथ जोड़े एक वार हे उद्धव तने प्रणाम करीए छे तने हाथ जोड़े एक वार अमने कृष्ण साथे मेलवी दे बस तारो मित्र होय ते काम कर मिला दो श्याम से उधव तेरा पीतामल वालो ये कन्नी हमारी हमें थी जातो नहीं है उधर ठाकर थी मेलवी दे बाप। उद्धव चुप थया। एक पशे गोपियों गीत गाई गाई कन्हैयाना उलावना लेवा लागी। उद्धव रड़ी पड़ा गोपियों ना चरण पकड़ लीधा मने क्षमा करजो मुं भणेलो लखेलो मानस मारा मां अभिमान हतो आज ओगळी गयो धन्य छे मने तमारा चरण में लई लो मने गुरु दीक्षा आपो। हे माताओ मने खबर न रही कि तमारी आवी भक्ति आवो प्रेम अभण होवा छता आटलू ज्ञान। गोपीए कीधु अमारी बात ने छोड़ आने ओळखस आ कोण छे आ कृष्णनी पहली पटनाणी राधा छे। ज्यारथी कन्हैयो गयो अमे तो घेर जईए छे बाळकोने रमाड़ी कामकाज करीने पासावीए आनू कोई नथी रह्यो आनी चिंतामां ना मां बाप गया आ एकली ज्यारथी कन्हैयो गयो त्यारथी अमनाम यमुना नदी में बैठी रोज चिट्ठी लखी लखी यमुना में नाखे यमुना जी कन्या ने पहुंचा। उद्धव राधा जी ने प्रणाम कर चंद्र प्रभाए कीधु सखी राधा रानी उद्धव आया
કૃષ્ણનો સંદેશો લાવ્યા છે, કૃષ્ણનો સંદેશો લાવ્યા. સાંભળ્યું રાધાજી એકદમ ઉભા થઈ ગયા, ઉદ્ધવને હાથ છોડ્યા. શ્યામ શું કરે છે, અમારા કન્યાના શું સમાજ છે, અમને યાદ કરે છે? ઉદ્ધવ જ્યારથી આ શ્યામ ગયા છે વૃંદાવનથી, ગાયો ઘાસ ખાવાનું છોડી દીધું, ગોવાળે રોટલા છોડ્યા, અમારી તો છોડો, એના મા બાપની દશા તો તું જઈને જો તો ખબર પડે. કોઈ કાગળ મોકલે ને ઉધાવ તો વાંચી શકે, પણ આ કરમ વચા નથી. રાહ જોઈએ છે, મથુરા અમારા માટે દૂર નથી, પણ અમારો કનૈયો ગયો છે. શહેરના લોકો, ભણેલા લોકો, ગણેલા લોકો શંકા કરે, વહેમ કરે, અમે એને મળવા જઈએ ને કાલ કોક મારા કન્યાની વાતો કરે કે આની ફેમિલીઓ આવી, આની પ્રેમિકા આવી, આની દીવાની આવી, અને અમારા કન્યાની નિંદા કરે ને, એટલે અમે બેઠા છીએ. ઉધાવ બાકી રોજ વિચાર કરીએ છે. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, હે મારા વાલાને તેડવા જાય રે, લખી પાગળિયો પ્રેમનો, લખી પાગળિયો પ્રેમનો. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, કોઈ મારા વાલાને તેડવા જાય રે, લખી પાગળિયો પ્રેમનો, લાલાને તો ડુંગર ખેડા કાગળ હોય તો વાંચીએ ને આ તો કર્મ ન વાચા જાય રે, ગીત દ્વારા સમજાયો છે. ઉદ્ધવ રાધાજીના ચરણમાં પડે છે, ગોપ ગોવાળોને મળે છે, બ્રજમાં આવી નંદ યશોદાને મળે છે. નંદની દશા જોઈને ઉદ્ધવ દુઃખી થાય છે. મા યશોદા તો રડી પડ્યા, ઉદ્ધવ તમારો કનૈયો રાજા થયો હશે, એને નોકર ચાકરની જરૂર હશે, અમને લઈ જાઓ. એના મહેલમાં પોતા ઝાડુ કરી એના દર્શન કરતા કરતા અમે જીવન ગાળશું. હું એની માં છું, મેં નાનપણથી મોટો કર્યો, આજે મને છોડીને જતો રહ્યો. ગૌશાળામાં જઈએ, ગાયો દૂધ દોવે નહીં, વાસળાઓ દૂધ પીવે નહીં, ગાયો ઘાસ ખાય નહીં. યશોદા બોલે, એક વાર કહેજે, મારા વાલાને એ વઢીને એ ઉઠાવ. માં યશોદા બોલ્યા, એ વખત
કરે તારા કન્યા ને કહેજે Thank you.
गोपियों ने यशोदामा नंद बाबा ने बधाई वात सांभळी उद्धव बधाने प्रणाम करी भगवान कृष्ण ने मळे छे भगवान ने संदेशो आपे छे प्रभु मने समा करजो हूँ तमारा भक्तों ने ओळखी शक्यो नहीं गामडाना लोको भोळा होय छे निष्कपट पाप रहित होय छे मेहनत करीने खानारा होय छे ईश्वर में आस्था ने श्रद्धा राखनारा होय छे हूँ भणेलो हतो उपदेश आपवा गयो हतो पण उपदेश लईने आव्यो छो तमे बहु निष्ठुर छो आवो प्रेम तमने मथुरा वासीओ नहीं आपी सके आ भणेला लोको तमने नहीं जाणी सके प्रभु आम करीने उद्धवे कीधुं बस तमारा मारा राम राम हूँ तो व्रज में रही मारी जिंदगी पूरी करीश सुखदेव जी महाराज परीक्षित ने कहे राजन आ ईश्वर भक्तों की महिमा से भगवान मुस्कुंद ने उधार करी द्वारका में आया से द्वारका वाला भगवान नु स्वागत करू से गाम में तोरणों बंधाया से रोड साफ थया से भगवान नु समय करू से भगवान कृष्ण माता पिता ने भाइयों ने मिला से मोटा भाई बलराम नु पहलू लग्न रेवती साथे करू से सुखदेव जी महाराज बोला से सुखोवाच रेवती पुत्री रेवती विवाह शेषा अवतारे बलभद्र द्वारका मती यदुनंदन मथे रेवत एटले गिरनार आ गिरनार नु असली नाम रेवत हतु गिरनार ए रेवत नो मोटो दीकरो छे आ राजा ने एक दीकरी से एना कोई लग्न थता नहोता ब्रह्मा पासे गयो ब्रह्मा ए कीधु बेसी जाओ सत्संग पूरो थयो ब्रह्मा ए कीधु हवे घर जाओ तमने वराजो मळी जशे रेवती बलराम जी कीधु के त्रण लोक में फेरो पण आनो मृत्यु मळ्यो नहीं त्यारे ब्रह्मा ए कीधु तमे आव्या त्यारे सज्जुग चालतो तो त्यांता गयो द्वापर आवी गयो हवे आनो मृत्यु जन्मी चुक्यो छे शेषा अवतार बलराम नी साथे आना लग्न करजो अने ए रेवत राजा काठियावाड़ में आवी पहलो लग्न बलभद्र नु रेवती जी साथे थयो आ बाजु भीष्मक राजा नी पुत्री रुक्ष्मणी नानपण थी भगवान ना गुणंगान लीलाओ सांभळी मनोमन प्रभु ने वरी चुकी छे रुक्मीना सात भाईओ छे भीष्मक नो मोटो दीकरो रुक्मी से शिशुपाल नो मित्र से रुक्ष्मणीना जबरदस्ती विवाह शिशुपाल साथे नक्की थया सगाई जबरदस्ती करी रुक्ष्मणी ना पाड़ती रही के मोटा भाई मारे आने घेरे लग्न नथी करवा मारे दारूडिया जुगारियोना घरमां नथी रहेवू छता पण शिशुपाले कीधु तारो मोटो भाई जो खबरदार बोली तो मारो मित्र छे जबरदस्ती सगाई करी भीष्मनी इच्छा थी के मारी दीकरीना कृष्ण साथे लग्न थाय पण बापनो कहीं चालू नहीं जान आवानी तैयारी हती तण दिवसनी वार थी रुक्ष्मणी ने थयु के हवे शुं करूं एक ब्राह्मण ने बोलावी अने पत्र लखे छे अने ब्राह्मण ने कीधु महाराज हवे तो मारी लाज तमारा हाथमां छे एक बार मने सुंदर श्याम ना चरण में नाखी देव जीवीश त्या सुधी ब्राह्मणों तमारी दासी बनी रहीश तमारा मुख में वेद मंत्रो निकलशे त्या हूँ उभी रहीश ब्राह्मण ने पत्र लखी ने मोकले से रुक्ष्मणी पत्र लखे से रुक्ष्मणी वाच सुंदर सुसुतात निश्वय कर्ण विवरंति रतो गतागम रूपम दशादशीनां मखिलार्थलाभं वत्स्यश्चाविनशी सितं पत्रपं मन्ये तात्मा मुकुन्दं महती तुलसीरूपं विद्यावयवद्रविधामभिरात्मतुल्यं धीरापतिं कुलवतिं न ऋतम् रुक्ष्मणी भगवान ने पत्र लखे आ चार श्लोक कोई पण बेन दीकरी मोढे करी ले
તેની સગાઈ થાય, પતિ સારો મળે, સસરાલ સારું મળે, કોઈ પણ પુરુષ કોઈ પણ યુવાન આ મંત્રને બોલે તને પત્ની સારી મળે, આવું ભાગવતમાં લખ્યું છે. રુક્ષ્મણીએ પત્ર લખીને ભગવાન ભુવન સુંદર શ્યામ સુંદરને મોકલ્યો છે. બ્રાહ્મણ આવે છે, દ્વારકામાં બ્રાહ્મણનું સ્વાગત થયું, દ્વારપાલો ભગવાન પાસે લઈ ગયા, સભા ભરાણી છે. બર સભામાં ભગવાન કૃષ્ણ ઊભા થઈ બ્રાહ્મણોનું સ્વાગત કર્યું, બેસાડ્યાનો ચરણ ધોયા. બ્રાહ્મણ એ જગતનો ગુરુ છે, બ્રાહ્મણનું સેવા પૂજા દક્ષિણા દાન આપવાથી આપણા ઘરની પરિસ્થિતિઓને સંભળતા આપત્તિઓ દૂર થાય છે, અકાળ મૃત્યુ ટળે છે. ભગવાન કૃષ્ણે બ્રાહ્મણની પૂજા કરી અને કહ્યું, બ્રાહ્મણ દેવતા આપ કેમ પધાર્યા, ક્યાંથી આવો છો, બધી વાત કરી. રુક્ષ્મણીનો પત્ર આપ્યો, ભગવાને વાંચ્યો, દારૂક સારથીને બોલાવ્યો, બ્રાહ્મણ દેવતાને ખૂબ દક્ષિણા આપીને વિદાય કરી. ભગવાને કહ્યું, રુક્ષ્મણીને કહેજો ચિંતા ન કરે, હું સમય પર આવી જઈશ. ભગવાને પત્ર લખ્યો હતો, રુક્ષ્મણીએ પત્ર લખેલો ભગવાને વાંચ્યો. રુક્ષ્મણે કીધું કે હું નાનપણથી તમારા ગુણનગાન, તમારી કથા સાંભળી અને તમારી દાસી બનવા માંગુ છું. મનથી મેં તમને પતિ માન્યા છે, તમે નહીં આવો તો હું મૃત્યુ પામીશ, પણ શિશુપાલ સાથે મારા લગ્ન થાય. શીશનો ભાર શિયાળ લઈ જાય એ શોભે નહીં, આપ શીશ હો, શિશુપાલ એક શિયાળ છે, આવા કામી સાથે, આવા નસેબાજ સાથે મારે લગ્ન નથી કરવા, મારી પ્રાર્થના છે. મારા અવગુણ અપરાધને ક્ષમા કરી મને તમારી દાસી બનાવો, નાનપણથી હું તમારી લીલા ગુણગાન ગાતી આવી છું અને હું તમને મનથી વરી ચૂકી છું. ભગવાને પત્ર વાંચીને બહુ રાજી થયા. રુક્ષ્મણે લખ્યું હતું, અમારા ગામમાં નિયમ છે, જે દીકરીને લગ્ન થાય એ દીકરી ગામને બહાર પાર્વતી માની પૂજા કરે, આ દેશની દીકરીઓ જયા પાર્વતીના વ્રત કરતી પતિ હારો મળે, પતિઓને કઈ કરવાનું હોય એને પતિ ગયું હોય બધું. એટલે રુક્ષ્મણીએ લખ્યું છે કે હું ગામની બહાર, અમારા ગામની બહાર બગીચામાં માં ભવાનીનું મંદિર છે, હું ત્યાં પૂજા કરવા આવીશ, ત્યાંથી મને લઈ જજો. ભગવાને બ્રાહ્મણને બોલાવી ષષ્ઠી વાદન કરી ગણપતિનું પૂજન કર્યું છે ભગવાને. દારૂક નામના સારથીને લઈને ભગવાન રથ લે તૈયાર થયા છે, વિષ્ણુના દેશમાં આવે છે. આ બાજુ શિશુપાલની જાન આવી છે, મારો બેટો એમનેમ ઘોડે ચડ્યો, ગણપતિની પૂજા જ ન કરી લ્યો, ઘણાને પણવાની બહુ ઉતાવળ છે. અમારા ગામમાં એ પૈસાવાળો માણસ હતો ને, એણે કીધું બધું ગોરદાદાને બોલે, કે એ ગોરદાદા ગાય ગા મંડપ બાંધો, બિચારા ગાય ગા બાંધી નાખ્યો, પછી ગાય ગા ફૂલ તોડી નાખો, ગાય ગા તોરણ બાંધી દો, ગાય ગા શણગારી દો અને ગાય ગા અગ્નિ પ્રગટ કરો, એ ગાય ગા છોકરા છોકરીની શેડા બાંધો અને ગાય ગા ફેરવા ફેરવી દો. બ્રાહ્મણે કીધું આપણા બાપનું શું જાય છે, બધું ગાય ગા જ કરી નાખ્યું, ગાય ગા માંડવો બાંધી દો, ગાય ગા અગ્નિ પ્રગટાયો, ગાય ગા છોકરા છોકરીની શેડા બાંધી દા, ગાય ગા ફેરા ફેરવા. અને મહિના પછી ગોરદાદે પૂછ્યું, ભાઈ કેમ રહ્યું, કે ગાય ગા છૂટું થઈ ગયું. આવું નહીં, ઓમ નમો ભગવતી વાસુદેવાય, નમો ભગવતી વાસુદેવાય. શિશુપાલના માણસો દારૂના નશામાં ડિસ્કો કરતા આવે છે અને ભગવાન કૃષ્ણના બ્રાહ્મણો બ્રાહ્મણોને આગળ કર્યા છે, બ્રાહ્મણો ભગવાનનું કીર્તન કરતા કરતા ચાલે. પેલાના માણસો કલ્પમાં ડિસ્કો કરે દારૂ પીપી, કારણ કે સુખી એટલે દેવતા. કૃષ્ણની સાથે ચાલતા સાધુ બ્રાહ્મણો સંતો બ્રાહ્મણોને આગળ કરી ભગવાન દ્વારકાથી બહાર નીકળ્યા અને બ્રાહ્મણોના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે હળવે જાન આવે છે, આમથી શિશુપાલની જાન ગામમાં જાય છે અને ભગવાન કૃષ્ણની જાન ગામથી બહાર આવે છે. આપણી કથા મંડપમાં રુક્ષ્મણી ભગવાન કૃષ્ણને વસુદેવ દેવકી માતા બળરામજી